ओके स्टार्ट। શું ના કરવું? ભૂખ્યા પેટે કસરત ના કરવી જોઈએ। કસરત કરતી વખતે શ્વાસ રોકી રાખવો ન જોઈએ। કસરત કરતી વખતે આજુબાજુ ધ્યાન ન આપવું અને કસરતમાં ધ્યાન રાખવું। એક્સરસાઇઝના ફાયદા: ઊંઘ સારી આવે છે, બીપી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, બેક પેઇન ઓછું થાય છે, મસલ સ્ટ્રેન્થ વધે છે, નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ વધી જાય છે, પ્રી મેચ્યોર ડિલિવરીને ટાળે છે, વધારાનું વજન કે ચરબી જમા થતી નથી, પેલ્વિક ફ્લોર મસલને સ્ટ્રેન્થ કરે છે। વોકિંગ: સવારે અથવા સાંજના સમયે ચાલવાનું રાખો। મેક્સિમમ 30 મિનિટનું વોકિંગ કરવું જોઈએ। 10 મિનિટ વોકિંગ સ્ટાર્ટ કરાને ત્યારબાદ ધીમે ધીમે વોકિંગ માટે મિનિટ વધારતા જવું। કસરતનો આદર્શ પ્લાન: ફર્સ્ટ વોર્મઅપ, સેકન્ડ મધ્યમ પ્રકારની એક્સરસાઇઝ, ત્યારબાદ કુલ ડાઉન। વોર્મઅપ શા માટે કરવામાં આવે છે? જેવી રીતે એક ઠંડા પડેલા કારના એન્જિનને ચાલુ કરવા માટે તેને થોડું ગરમ કરવું પડે છે, તે રીતે તમારું શરીર પણ પૂરી શક્તિથી કામ કરવાનું ચાલુ રાખે તે પહેલાં તેને પણ ગરમ કરવું પડે છે। કુલ ડાઉન માટે શરીરને